વાપીશાડી સીમાં આવેલ સેન્ટર ફોર એક્સલન્સ ખાતે રાજ્યના ઉર્જા પ્રધાન અને નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદઘાટન કરાયું હતું. આ સોલાર ઉર્જા સિસ્ટમ દ્વારા વર્ષે 3,20,000 વીજ બિલથી બચત થશે. વાપી જીઆઈડીસીમાં વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેન્ટર ફોર એક્સલન્સ ખાતે રાજ્યના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે 40 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ક્લાઇમેટ ચેન્જના અનુસંધાને વધુમાં વધુ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ થાય તેવા વડાપ્રધાનના સ્વપ્નને દેશમાં સાકાર કરવામાં આવી રહ્યું છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા પણ આ માટે ખાસ પહેલ કરવામાં આવી છે. સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે 40 કિલોવોટની સોલાર સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જેનાથી દર વર્ષે વીજબિલમાં 3.20 લાખની રાહત થશે, જે બાદ અને બીજા તબક્કામાં વધુ ઉપયોગી બનાવવાની પહેલ પણ કરવામાં આવશે. ક્લાઇમેટ ચેન્જના અનુસંધાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું એક લક્ષ્ય છે કે રિન્યુએબલ એનર્જી વધુમાં વધુ ઉત્પન્ન થાય અને ઉપયોગ થાય, અને એ અનુસંધાને વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જે એક અગ્રણી ઔદ્યોગિક એસોસિએશન છે સમગ્ર ગુજરાતનું, અહીંયા સેન્ટર ઓફ એક્સલન્સ વાપી ખાતે 140 કિલોવોટનું એક સોલાર સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. એના લીધે લગભગ દર વર્ષે 12 લાખના વીજ બિલમાં ફરક પડશે, અને ત્યાર પછી સેકન્ડ ફેઝમાં હજી વધુ આ રીતની રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાનો પ્લાન છે. સર, મોઢેરાને સંપૂર્ણ સૂર્ય ગામ બનાવવામાં આવ્યું છે, શું રાજ્યમાં આ રીતના બીજા પ્રયોગો થઈ રહ્યા છે? મોઢેરા પછી દ્વારકાને સૌર શક્તિથી ચાલતું એક બીજું આપણું પ્રવાસધામ હશે, અને એ માટેની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત છે આત્મનિર્ભર બની રહ્યું છે હવે સોલાર એનર્જીની એનર્જીને એના લીધે પ્રયાસો એ બાબતે આગળ વધી રહ્યા છે, નક્કી રીતે આગળ વધી રહ્યા છે, અને ગુજરાત હાઇડ્રોજન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને જે સોલારની જે વાત છે, એની અંદર જે સબસિડી મળે છે, જે બેટરી છે તેમાં એટલી સબસિડી નથી મળતી, એના માટે કોઈ આયોજન? આ બધી પોલિસીઓ આવી રહી છે અને ટૂંક સમયમાં જાહેર થશે. ખાસ કરીને આજે નવું વર્ષ શરૂ થાય છે એ માટે શું કહેશો? બસ, નવ વર્ષ બધા માટે સારું, તંદુરસ્તમય અને પ્રગતિમય બને એવી શુભેચ્છા. આપણા કોઈ આયોજન? હા, હમણાં તો બજેટની તૈયારીઓ ચાલે છે.